હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 5, નકશો. અહીં મેં જે નકશો દોર્યો છે તે માત્ર નમૂનારૂપ ગણી તમારે તમારા શિક્ષકશ્રી કહે તે મુજબ તમારા ગામનો નકશો દોરી અને તેના વિશે માહિતી લખવાની છે. તો ચાલો શીખીએ ધોરણ 5ની પ્રવૃત્તિ નંબર 5, નકશો. તમારા ઘરેથી શાળામાં આવવા સુધીનો નકશો તૈયાર કરવાનો છે. હું અહીંયા એક વિદ્યાર્થીએ દોરેલો નકશો મૂકું છું. તમારે તમારા ઘરેથી શાળામાં આવવા સુધીનો નકશો દોરવાનો છે. રસ્તામાં આવતા ઘર, દુકાન, ગ્રામ પંચાયત, દવાખાનું, મંદિર જેવા અન્ય સ્થળો પણ દર્શાવવાના છે. તમારા ગામના ફળિયાની અથવા શહેરના વિસ્તાર કે સોસાયટીઓની યાદી બનાવવાની છે અને તેમના નામકરણ વિશેની માહિતી નોંધવાની છે. અહીંયા હું શાળામાંથી ઘર સુધીનો નકશો દોરું છું. તમારે તમારી શાળાથી તમારા ઘર સુધીનો આવી રીતનો નકશો તૈયાર કરી લખવાનો છે. મેં જે નકશો દોર્યો છે તે જ નકશો દોરવાનો નથી, તમે તમારા ઘરનો નકશો દોરશો. ત્યારબાદ મારા વિસ્તારનું નામ સીમાડા ગામ છે. અહીંયા તમારે તમારા વિસ્તારનું નામ લખવાનું જે સુરત જિલ્લામાં આવેલું છે. અમારા શહેરના વિસ્તારોના નામ સુરત જિલ્લામાં વરાછા, મોટા વરાછા, વલેજા, કામરેજ, રાંદેર, અડાજણ, કતારગામ, પાંડેસરા, વેડ રોડ, કરંજ, સિટી લાઇટ અથવા બેસ્તાન, સચિન વગેરે જેવા વિસ્તાર આવેલા છે. આવી રીતે તમારે તમારા વિસ્તારનું નામ લખવાનું છે. અમારા વિસ્તારની સોસાયટી અને મહોલ્લાના નામમાં જોઈએ તો અહીં પટેલ ફળિયું, કુંભાર ફળિયું, દાળિયાશેરી, સરદારનગર, શ્રીજી સોસાયટી, બાપા સીતારામ નગર, સંજ્ઞા સોસાયટી, સુવિધા સોસાયટી, શિવદર્શન સોસાયટી, શ્યામધામ સોસાયટી, ગણેશ સોસાયટી, મહાવીર સોસાયટી, અજમલધામ, વાલમનગર, નર્મદનગર, યોગીનગર, ભાવના પાર્ક જેવી સોસાયટીઓ આવેલી છે. તમારે તમારા ગામમાં કયા કયા વિસ્તાર આવેલા છે તે અહીંયા લખવાના છે. અમારા વિસ્તારની સોસાયટીઓના નામકરણની માહિતી વિશે કહું તો પટેલ ફળિયું અહીંયા પટેલોની વસ્તી વધારે હોવાથી પટેલ ફળિયું કહેવાય છે. કુંભાર ફળિયું અહીંયા બધા જ કુંભાર રહેતા હોવાથી કુંભાર ફળિયું કહેવાય છે. દાળિયાશેરી અહીંયા રહેતા બધા જ લોકો ચણા, વટાણા અને દાળિયાના વેપાર સાથે જોડાયેલા હોવાથી દાળિયાશેરીના નામથી ઓળખાય છે. સરદારનગર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી સોસાયટીનું નામ સરદારનગર રાખવામાં આવ્યું. શ્રીજી સોસાયટી ભગવાન સ્વામિનારાયણના ભક્તો દ્વારા સોસાયટીનું મુહૂર્ત થયું હોવાથી સોસાયટીનું નામ શ્રીજી સોસાયટી રાખ્યું છે. બાપા સીતારામનગર સૌરાષ્ટ્રના મહાન સંત પરથી આ સોસાયટીનું નામ બાપા સીતારામનગર રાખવામાં આવ્યું છે. સંજ્ઞા સોસાયટી સંજ્ઞેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં બનેલ સોસાયટીનું નામ સંજ્ઞા સોસાયટી રાખવામાં આવ્યું છે. નર્મદનગર અમારા શહેરના મહાન કવિ નર્મદના નામ પરથી સોસાયટીનું નામ નર્મદનગર રાખવામાં આવ્યું છે. યોગીનગર આ સોસાયટીનું ખાતમુહૂર્ત યોગીજી મહારાજના હાથેથી થયું હોવાથી આ સોસાયટીનું નામ યોગીનગર રાખવામાં આવ્યું છે. આવી રીતે તમારા ગામમાં જે વિસ્તારો આવેલા છે તે વિસ્તારોના નામ કઈ રીતે પડ્યા છે તે લખવાનું છે. અહીં આપણી પ્રવૃત્તિ નંબર 5 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.